વેક્સિન દેવાના 50 જણાનો વારો હતો, એમાં તો 40 જણાને જ દઈ દીધી, હવે 10 બાકી છે અને નંબર આવે ને તો હું એને પરાઈને ઘાલી દઈશ વેક્સિન. આજ તો વેક્સિન મુકાવી ન જ રહો. જોવો જોવો કેવડું મોટું ઇન્જેક્શન છે, આ એક જણાને આટલું ઇન્જેક્શન મારવાનું છે. એ તમે વેક્સિન મુકાવી લ્યો રે રે, કોરોના ભાગી જાય ભાગી જાય ભાગી જાય, હા તાલિયું પાડતું પાડતું ભાગી જાય જાય જાય, અને નો ભાગવે ને તોય ભાગી જાય. મારું વેક્સિન મારું વેક્સિન આવડું મોટું. આ મોબાઈલ તો લીધો છે પણ આમાં કઈ ખબર નથી પડતી, આઈ ગેમ રમું. એ યો 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 એલા માઇન્ડમાં ભૂતના પેટના માઇન્ડમાં માઇન્ડમાં તમે કેમ આવ્યા? તમે કોણ? તમારું નામ શું? હું સૌ સિસ્ટર સંજના. અને તમને તો ડોશીમાં ખબર જ છે કે કોરોનાની મહામારી કેવી ચાલે છે, એટલે તમારા જેવા ગઈઢા માણસ અહીંયા દવાખાને ભોગી નથી શકતા, એટલે કે અમે સેવાનું કામ કરવા નીકળ્યા છીએ, એટલે છે ને અમે ઘેરે ઘેરે વેક્સિન દેવા નીકળ્યા છીએ. વેક્સિન એટલે શું? હે ડોશીમાં, વેક્સિન એટલે શું હું તમને બતાવું. હો જો આ નંકુ અંથુ ઇન્જેક્શન તમારે ખાલી ખાવું પડશે. હે? અને નંકુ ઇન્જેક્શન કેવાય? મારે નત ખાવું બાપા, તું જ આવે. જો માજી, હું તમને પ્રેમથી સમજાવું છું તો સમજી જાવ અને આ ઇન્જેક્શન લઈ લ્યો, નકર માર પરાઈને મારવું પડશે ને, એમાં મજા નહીં આવે. ભોલાવાની દીકરી થામા, અને માલતી પર નકર તલવાર કાઢીશ ને તો પછી તને મજા નહીં આવે. ઓ યાદ રાખજો, તમે તલવાર કાઢો કે પછી ચાકુ કાઢો મને કઈ ફરક નથી પડવાનો, હું તો સર તમને વેક્સિન દઈને જ જવાની છું, તા લાગે આઈથી હલવાની નથી. તમે તલવાર કાઢતા કાઢતા રહો અને તમે કઈ આગળ જ બેઠા અહીંયા જ બેઠા છો, મારું ઇન્જેક્શન ભરેલું છે, હું તમને આમ મારી દઈશ ને હાઈકામ ગરી જાય એના કરતાં સીધી રીતે મરાવી દો. હે? મારું બેટું કાંઈક વિચારવું તો પડશે. હું તમારા હાટું પાણી ભરતી આવું, ઇન્જેક્શન તો ખાઈ લઈશ પણ તમારા હાટું પાણી તો ભરતી આવું. હાલો આ ઉભા રે બીજા ખુશી નહીં હો ભાઈ, ખુશી ભાઈ. હે મારી બેટી, ડોસી તો ભાગી ગઈ લે, પણ એ ડોસી હજી મને ઓળખતી નથી. જી કરે સંજુડીયા રે વેર એની જિંદગી કરી નાખું છે. ઊભી રે મારી બેટી ડોસી, તને તો હું જ પકડી ઇન્જેક્શન મારી દઉં. અરે ખુશીમાં, તમે એનાથી આટલા બધા બીવો છો? એમાં ઇન્જેક્શનમાં કાંઈ બીવાનું ન હોય, અને એ કાંઈ પરાણે થોડી આપણને ઇન્જેક્શન મારી શકે, એને આવવા દો. હું તો આવડી મોટી બેઠી છું, પણ તમારે બીવાની જરૂર શું છે? માનવ જાતનો આપણને અધિકાર છે, આપણે ઇન્જેક્શન લેવું કે ન લેવું એ આપણા હાથમાં હોય. ચાલી ઇન્જેક્શન દઈ દેવાળી એ કોણ? ખુશીમાં તમે શાંતિ રાખો, એને આવવા દો. એ કાંઈ ન કરી લે, એને આવવા દો. એનું ને એનું ઇન્જેક્શન હું એને ને એને આપી દઉં, એને આવવા દો હમણાં. લે મારી બેટું, આ ઇન્જેક્શન તો બીજાને દેવાનું હતું, બીજીને દેવાઈ ગયું. લે કાંઈ વાંધો નહીં.
કઈ દેવાય તો ગયું ને. તમે કેમ અટાણે આયા? કેમ નો દીકરો ધામા એ છે ને ઓલ વેક્સ ની વાડી આવી છે ને ઈ મારી વાહે પડી ગઈ છે. મને બહુ બીક લાગે છે. અરે ખુશી માં તમે ઉપાધિ કરો માં હું કોણ? ટકો ડોન. અને તમે ટકા ડોન ના ઘરે આવી ગયા. તમારે મૂંજાવાનું આવે જ નહીં. વેક્સિન વાળી અહીંયા આવે ને એટલે મારી માઈને ના ભૂકા કાઢી નાખું. હવે તમે ઉપાધિ કરો માં આવે ઈ છે ને હું છું. તમે મારી બાજુમાં આવતા રહ્યો, અહીં બેસી જાઓ. મોઢામાંથી તો ફાટો ઓલી ઓલી આવે છે. પાછું બંધ કર દે બહેણે, બંધ કર દે. ઓલી આવે છે, મને હંતાડે. ઓલી આવે છે, મને બહુ બીક લાગી. ઓલી આવે છે, બંધ કર. પણ કોણ ઓલી આવે છે? હલો ટકો ડોન દે ને એને બેહોશ કરી દીધો. અને ઓલી શેરલી રહી ને એનો બેહોશ કરી દીધી. સાજન એ રહે છે ને ટકલાને બેહોશ કરી દીધો. અને ઓલી શેરલી રહી ને એને બે બાંધ કરી દીધી. પણ હું બેહોશ બેહોશ મંડી પડ્યા છે. એક તો કઈ સમજાતું તો છે ને. પેલા તમે હા ખાઈ લો. હા એ બે જા વાલો. બે જાવ હરખા. ઉદના બેન ને તોય કઈ સમજતી નથી. એક વેક્સિન વાળી આવી છે ને એ આખા ગામ ને હે ને બે બાંધ કરી દીધા. ખાલી તું અને હું બાકી સહી. અરે અરે તે તમે વેક્સિન વાળી નું કયો છો? વેક્સિન વાળી નું એને તો અહીંયા આવવા દો. એક ઝાપટ ભેગા છેડાનો કાઢ નાખું એને હું. એ ખુશી માં તમે ઉપાધિ કરો માં એ વેક્સિન વાળી આવી હું સમજી લઈશ.
હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ સ્ટુડિયો શ્રી મેલી ઓફિશિયલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો.